સુરત શહેરના વરાછા વિસ્તારમાં સરકારી અનાજ ગરીબોના મોઢે જાય તે પહેલા જ માફિયાઓ તેને સગે વગે કરતા હોવાનું સામે આવ્યું છે. ગરીબ વ્યક્તિ જ્યારે સસ્તા અનાજની દુકાન પર જાય છે ત્યારે અનાજ ન હોવાનું દુકાનધારકો કહેતા હોય છે. જ્યારે ખાનગી ટેમ્પો અનાજનું ભરાતું હતું ત્યારે સ્થાનિકોએ દરોડા કરતા ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. આ માફિયાઓ સરકારી અનાજ અન્ય વેપારીઓને આપીને રૂપિયા કમાવતા હતા. જોકે આ મામલે પોલીસને જાણ કરતા હાલ આ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળી આવતી માહિતી અનુસાર વરાછા વિસ્તારમાં આવેલી જનતાનગર સોસાયટી બિલ્ડિંગ નંબર 12 પાસે સ્થાનિક લોકોને શંકા ગઈ હતી કે સસ્તા અનાજના દુકાનમાંથી ખાનગી ટેમ્પો ભરાઈને અનાજ માફિયાઓ અન્ય વેપારીઓને વેચી રહ્યા છે. ત્યારે ખાનગી ટેમ્પો ભરાતો હતો. આ દરમિયાન લોકોએ દરોડા પાડ્યા હતા. સ્થિતિ પારખી જતા ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો. તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજુ ખટકી નામનો શખ્સ આ સંસ્થાની દુકાન ચલાવે છે અને તે ઘણા સમયથી આ પ્રકારે સરકારી અનાજ અન્ય વેપારીઓને આપીને રૂપિયા કમાવતો હતો. ગરીબોના હકનો અનાજ તેમને આપવાને બદલે અન્ય વેપારીને વેચી દેતો હતો. રાજુ ખટકે નામના દુકાનધારકને ત્યાંથી દિનેશ ઓલપાડ નામનો યુવક ટેમ્પો ભરીને સરકારી અનાજ લઈ જતો હતો. દિનેશ ઓલપાડ નામના યુવક જે ટેમ્પો ચાલક છે તેની સામે 3 પોલીસ સ્ટેશનમાં પણ અનાજ સગે વગે કરવાની ફરિયાદ નોંધાઈ છે. આ યુવક અનાજ માફિયાઓ સાથે સંકળાયેલો છે અને આખા વિસ્તારની અંદર બ્રેકેટ ચાલી રહ્યું છે તેનો જાણકાર છે. આખી ટોળકી ગરીબોનું અનાજ સગે વગે કરી નાખે છે. તો વરાછા પોલીસ સ્ટેશનના PIAN ગરભાણીએ જણાવ્યું છે કે સરકારી અનાજ ટેમ્પોમાં સગે વગે થઈ રહ્યો હોવાની કંટ્રોલ રૂમમાં ફરિયાદ મળવા પામી હતી તો કંટ્રોલ રૂમમાંથી મળેલી વર્દીના આધારે ટીમ જમનાનગર પહોંચી હતી અને ટેમ્પો તેમજ અનાજ કબજે કરવામાં આવ્યો હતો. ટેમ્પો છોડીને જે યુવક ભાગી ગયો હતો તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો છે. તો અનાજ કોના ત્યાંથી લાવ્યો હતો અને ક્યાં લઈ જતો હતો તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે અને કેટલા સમયથી આ પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું હતું તેની પણ ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હું અવારનવાર અહીંથી ફરિયાદો આવે છે V7ની કે અહીંયા અનાજ ઓછું મળે છે, અનાજ મળતું નથી પૂરતું. એટલે હું ત્યાંથી નીકળો સવારે 4:30 વાગે, એટલે ટેમ્પો જોઈ જોઈ એટલે હું ઊભો રહી ગયો. એટલે ટેમ્પો ભરતા હતા એટલે મેં ત્યાં વિડીયો ઉતારવાની કોશિશ કરી, પણ વિડીયો ઉતારવામાં દિનેશ ઓલપાડ કરીને કોઈ હતો ટેમ્પાવાળો. દિનેશ ઓલપાડે મારી યારે હાથાભાઈ કરીને મને જાનથી મારી નાખવાની ધમકી મારી, એટલે મેં એનો વિડીયો લીધેલો છે થોડો ઘણો છે. એટલે હા, પોલીસ એટલે ત્યાં પોલીસને બોલાવી, પોલીસ આવી અને પોલીસ અત્યારે ટેમ્પો 24 કટ્ટા અને ટેમ્પો અહીંયા લાવેલા છે અને પોલીસ એની તપાસ ચાલુ કરી છે. 41 વંડી કરવાની વાત કરે છે અત્યારે હાલ. વારંવાર આ પ્રકારના ટેમ્પો ઝડપાય છે એટલા માટે આવી રીતે ફરિયાદ આવી. એટલે હું નીકળો સવારે રાઉન્ડ આટો મારતો હતો ને આ ટેમ્પો મને જોવા મળ્યો. મારી માંગ એ છે કે ટેમ્પો આવા ગરીબ માણસને અનાજ પૂરતું મળે ને આવા માટે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.